दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी दरेके दरेक वीडियो जल्दी मळी शके। આ ચેપ્ટરનો જે વિદ્યાર્થીઓને ગણવાનો દાખલો હોય એમાં છેલ્લો દાખલો આપણને એમ કહે છે કે બે મોટી ધાતુની પ્લેટ આપેલી છે, એકબીજાની નજીક અને કેવી છે સમાંતર પેરેલલ, તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતા અને 17 × 10⁻¹⁰ કુલમ મીટર રેસ ટુ માઇનસ ટુ મૂલ્યની વિદ્યુત ભાર ઘનતા છે, મતલબ સિગ્મા આપી દીધી છે, વિરુદ્ધ મતલબ એક પર પોઝિટિવ છે, ફરીથી સમજો, તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને 17 × 10⁻²⁰ કુલમ પર મીટરની વિરુદ્ધ બાજુ ધરાવતી, તમે સમજો છો ને, એનો મતલબ શું થયો, એના ઉપર રહેલી સિગ્મા હોય પ્લસ તો આના પર કેવી હશે માઇનસ સિગ્મા। अब पॉजिटिव और नेगेटिव ना आधार શું થશે તો કે અહીંયા જે વિદ્યુતભાર છે કેવો હશે ઓલવેઝ પોઝિટિવ હશે હશે ને વિદ્યુતભાર ઘનતા પોઝિટિવ એટલે વિદ્યુતભાર કેવો હશે પોઝિટિવ અને વિદ્યુતભાર ઘનતા નેગેટિવ એટલે અહીંયા વિદ્યુતભાર કેવો હશે નેગેટિવ એટલું તો સમજી શકો છો। હવે આ શું છે શીટ છે મેટલ સ્લીટ શીટ આપણને પહેલો પ્રશ્ન પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો તો પ્રથમ પ્લેટની બહારનો વિસ્તાર અહીંયા લઈએ P આન્સર A ધારો કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં P બિંદુ છે આપણે આ જ ટોપિકની ચર્ચા આપણે વિદ્યુત ક્ષેત્રમાં કરી છે તો આ જે પોઝિટિવ છે એના દ્વારા પ્રથમ પ્લેટ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય ધેટ ઇઝ ઇવન થશે ને અને નેગેટિવ દ્વારા પ્રથમ પ્લેટ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે ઈ ટુ એટલે ઈ બંને સમાન છે એટલે આ પ્લસ ઈ અને આ માઇનસ ઈ થશે કેમ મેં આવું લખ્યું કારણ કે આના દ્વારા અવે ફ્રોમ આનાથી દૂર ને આ આના તરફ આવશે આવશે ને ખ્યાલ આવ્યો તો P આગળ નેટ E ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ E માઇનસ E ધેરફોર નેટ E ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે ઝીરો થાય ખ્યાલ આવ્યો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં ચલો બીજી પ્લેટની બહારના વિસ્તારમાં અહીંયા લઈ લઈએ ધેટ ઇઝ ક્યુ બી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર બહારના વિસ્તારમાં બિંદુ ક્યુ હોય તો ચલો જો તો અહીંયા ક્યુ બિંદુ આગળ ઇઝ ઇક્વલ્સ ટુ જો એક દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે બીજા દ્વારા લાગતો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં એટલે એકને નેગેટિવ લઈને એકને પોઝિટિવ લઈને ઓકે તો શું થશે ઇઝ ઇક્વલ્સ ટુ નેટ ઈ ઈ માઇનસ અહીંયા સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો માઇનસ સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો તો પ્લસ માઇનસ જતા રહે તો નેટ ઈ શું આવશે ઝીરો આવશે ઓકે સી સી માં જુઓ એક વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે આ દિશામાં અને બીજું વિદ્યુત ક્ષેત્ર અહીંયા એ દિશામાં કારણ કે આના દ્વારા કોના દ્વારા પ્લસ સિગ્મા દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર અવે ફ્રોમ એટલે આ દિશામાં હશે અને માઇનસ સિગ્મા દ્વારા એ જ દિશામાં હશે તો એક જ દિશામાં છે તો બંને વિદ્યુત ક્ષેત્રનું શું થશે સરવાળો થશે તો બંને પ્લેટની વચ્ચે
અહીં કયું બિંદુ લઈએ? આર બિંદુ. આર બિંદુ લેતા આર પાસે નેટ ઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ પ્લસ ઈ, ઇટ મીન્સ ટુ ઈ થશે, થશે ને, એક જ દિશામાં છે. ઈ ની કિંમત લખી દઈએ, શું થશે? સિગ્મા અપોન ટુ એપ્સિલોન ઝીરો, ટુ ટુ કેન્સલ, સિગ્મા, સિગ્મા ની કિંમત કેટલી છે જોઈ લો, 17.0 ઇન્ટુ 10 to the power -22 ડિવાઈડેડ બાય 8.85 ઇન્ટુ 10 to the power -12. કરી જોજો, ડિવાઈડ કરો, 1.92 ઇન્ટુ 10 to the power 22, માંથી 12 જાય તો -10. ઓકે, ધીસ ઇઝ નેટ ઈ. ઈ નો એકમ શું હશે? ન્યુટન પર કુલમ્બ. ઓકે, ધેટ્સ ઓલ.